नमस्कार दर्शक मित्रों, राय भरूच न्यूज़ में हूं हिरल वसावा आपનો હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો લાઈવ ભરૂચ ન્યૂઝ। હવે જોઈએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં સિડની ફોર્મ્યુલેશન એન્ડ કેમિકલ કંપનીમાં આગ લાગવાથી દોડધામ। 6 જિલ્લા ફાયર બ્રિગેડે આગ ઉપર કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં। અંકલેશ્વરમાં ઇન્ડિયા ઇન્ફોલાઇન ગોલ્ડ લોન ફાઇનાન્સમાં 3 કરોડ ઉપરાંતના સોનાની લૂંટમાં રેન્જ આઈજીએ કરી વિઝિટ। 3,29,65,000 ના સોનાના પેકેટની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા। 5 જિલ્લાની પોલીસની અલગ અલગ ટીમો બનાવી। એનએસયુઆઈ દ્વારા વિવિધ શાળાઓ મારફતે ફી વધારા સામે લાલ આંખ કરી। આજરોજ અંકલેશ્વર સ્થિત એસિન સ્કૂલ દ્વારા સરકારના પરિપત્ર અને એફઆરસીના નિયમની અવગણના। વધારાની ફી ઉઘરાવવામાં આવી રહી છે, એટલું જ નહીં શાળા સંચાલક દ્વારા વાલીઓને ફી ભરવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે એનએસયુઆઈના પ્રમુખ યોગી પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજાયું। અંકલેશ્વરની પાનોલી જીઆરડીસીમાં આવેલ સિડની ફોર્મ્યુલેશન એન્ડ કેમિકલ કંપનીમાં બપોરના સુમારે કોઈક કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। 6 જેટલા ફાયર બ્રિગેડ દોડી આવી 1 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, જો કે સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। પ્રાપ્ત માહિતી અનુસાર પાનોલી જીઆરડીસીમાં આવેલ સિડની ફોર્મ્યુલેશન એન્ડ કેમિકલ કંપનીમાં બપોરના સમયે પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગી હતી। કંપનીના પ્લાન્ટમાં સોલ્વન્ટનો જથ્થો હોવાના કારણે આગ બેકાબુ બનતા સમગ્ર પ્લાન્ટ ફેલાઈ જતા કામદારોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા અને પાનોલી નોટિફાઇડ એરિયા ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરો ફાયર ટેન્ડર સાથે દોડી આવ્યા હતા। જો કે સોલ્વન્ટને કારણે આગ વધુ વિકરાળ બનતા અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ડીપીએમસી ફાયર સ્ટેશનની મદદ પણ લેવામાં આવી હતી અને 6 જેટલા ફાયર ટેન્ડરોની મદદથી 1 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। ઘટનાની ગંભીરતા પારખીને અંકલેશ્વર મામલતદાર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ, તાલુકા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સુરક્ષાના ભાગરૂપે કંપની પાસેના માર્ગને પણ કાબૂમાં લેવામાં ન આવે ત્યાં સુધી બંધ કરવાની ફરજ પડી હતી। આજે બપોરે અંદાજે 1 વાગ્યા પછી પાનોલી જીએડીસીમાં આવેલ સીટની પેકેજિંગ પ્રક્રિયા કરશે, ત્યાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગેલી તો તાત્કાલિક પાનોલી ફાયર બ્રિગેડ ડીપીએમસી અંકલેશ્વર અને પાનોલી ઇન્ડિયાના ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી ગયેલા અને ટોટલ 6 ફાયર ટેન્ડરોની મદદથી ફાયર ફાઇટિંગ ચાલુ હતું। 1 કલાકમાં આગ કાબૂમાં આવી ગયેલ છે, કોઈ જાનહાનિ અને કોઈ જાનહાનિ નથી। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। અંકલેશ્વર શહેરના હાર્ડેસમાં 3 રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં કંપનીના કર્મચારીઓને બંદૂકની અન્ય બંધક બનાવીને 4 જેટલા લૂંટારુઓએ રોકડ રકમ અને સોનાના પેકેટ મળી 3,29,65,000 ઉપરાંતને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। આ ઘટનાને પગલે વડોદરા રેન્જ આઈજીએ ઘટના સ્થળની મુલાકાત લઈ 5 જિલ્લાની પોલીસની ટીમો બનાવી તપાસ શરૂ કરી છે। પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર શહેરમાં લોકોની અવરજવરથી ધમધમતા 3 રસ્તા પાસે આવેલ આશીષ કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલ ઇન્ડિયા ઇન્ફોલાઇન્સ ફાઇનાન્સની ઓફિસમાં 4 જેટલા લૂંટારુઓ ત્રાટક્યા હતા અને ગોલ્ડ લોન ફાઇનાન્સના કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। આ બનાવ સંદર્ભે ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સના બ્રાન્ચ મેનેજર ધર્મેન્દ્ર પરિહારે 6,866 ગ્રામ વજનના સોનાના 282 પેકેટ તેમજ રોકડા રૂપિયા 1,80,000 મળી કુલ 3,29,65,000 ઉપરાંતની લૂંટ અંગે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। આ બનાવ સંદર્ભે વડોદરા રેન્જ આઈજી હરિકૃષ્ણ પટેલે ઘટના સ્થળની વિઝિટ કરી અંકલેશ્વર શહેર પોલીસ સહિત ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પોલીસ સહિતની 5 જિલ્લાની પોલીસને અલગ અલગ ટીમો બનાવી લૂંટની ઘટનાને અંજામ આપનાર
લૂંટારૂઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. હા, તારીખ 9-11 ના રોજ અંકલેશ્વર સિટીમાં IIFL ફાઇનાન્સમાં જે લૂંટની ઘટના બની છે સોનાની, એ સંદર્ભે અમારા વડોદરા રેન્જના IGP શ્રી હરિકૃષ્ણ પટેલ સાહેબે આજે વિઝિટ લીધી. એમના માર્ગદર્શન હેઠળ અમારી ભરૂચની LCB SOG પેરોલ ફલ્લો તેમજ રેન્જના ચારે ચાર જિલ્લાઓ, અન્ય ત્રણ જિલ્લાઓ નર્મદા, બરોડા રૂરલ, છોટાઉદેપુરની પણ LCB છે, એવી રીતે અલગ અલગ 10-12 ટીમો બનાવી અલગ અલગ એંગલથી અમારી તપાસ ચાલુ છે. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અમે ગુનો શોધવાના પ્રયાસ કરી રહ્યા છીએ. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. NSUI द्वारा विविध सारवा मार्फत फी वधारा सामे लाल आंख करी छे, त्यारे आज रोज अंकलेश्वर स्थित SN स्कूल द्वारा सरकार ना परिपत्र अने FRC ना नियम नु अवगणना करी वधारानी फी उघरावामां आवी रही छे. એટલું જ નહીં, સારા સંચાલક દ્વારા વાલીઓને ફી ભરવા માટે દબાણ કરવામાં આવે છે, જેના વિરોધમાં NSUI ના પ્રમુખ યોગી પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા દ્વારા વિદ્યાર્થીઓ ન આવતા હોવા છતાં નાસ્તા ફીની ઉઘરાણી કરવામાં આવે છે. શાળા મેનેજમેન્ટ દ્વારા વાલીઓ સાથે ઉદ્ધતભર્યું વર્તન કર્યું હોવાની ફરિયાદ NSUI ને મળતા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું. ONGC કોલોની વિસ્તારમાં આવેલી SN સ્કૂલના કરતા હડતા આંદોલનના સમયે તાળુ મારી અંદર બેસી રહેતા NSUI કાર્યકરો અને પ્રમુખ યોગી પટેલ દ્વારા શાળાને બહારથી તાળું મારી દેવાયું. આમ અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ પણ જોડાયા હતા. આ વિરોધ પ્રદર્શનના પગલે સમગ્ર ભરૂચ જિલ્લાની શાળાઓમાં તેના પ્રત્યાઘાત પડ્યા છે. જે સરકારના અને FRC ના નિયમની વિરુદ્ધ જઈને ફી ઉઘરાણી કરી રહી છે, ઉપરાંત જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા જ નથી તો નાસ્તા ફીની પણ ઉઘરાણી કરી રહી છે, તદુપરાંત ભારપૂર્વક ફી ભરી જવા માટે વાલીઓને દબાણ કરી રહી છે, તે ખૂબ જ અયોગ્ય બાબત છે. એના અનુસંધાનમાં આજ રોજ વાલીઓને સાથે રાખીને NSUI દ્વારા આ સ્કૂલ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, પરંતુ સંચાલકો વાલીઓથી બીને શાળાના ગેટ ખોલતા નથી, અંદરથી બંધ કરીને લોક કરીને બેસી ગયા છે. એના અનુસંધાનમાં આજ રોજ અમે બહારથી આ સ્કૂલનો તાળાબંધીનો પ્રોગ્રામ આપીએ છીએ, અને આવી જ ભરૂચ જિલ્લાની તમામ સ્કૂલોની અંદર જ્યાં જ્યાં આવી રીતે ગેરરીતિથી ફીની ઉઘરાણી કરવામાં આવશે તે તે સ્કૂલો પર જઈ અને તાળાબંધી અને ઉગ્ર વિરોધ નોંધાવીશું. હું અનિલ શાહ, મારો છોકરાઓ અહીંયા ભણે છે. આ મેડમ જે છે એક્સ્ટ્રા ફીસ લે છે, ને જે છોકરાઓ સ્કૂલમાં આવતા નથી, નાના છોકરાઓ, એને જમવાના બી પૈસા માંગે છે. કેટલી વખત અમે રજૂઆત કરી, રિક્વેસ્ટ કરી, માનતી નથી મેડમ કે બોલે ના અમે તો લઈશું, અમારે સિસ્ટમથી લઈશું. એટલે આજે અમે NSUI ના પેલા જિલ્લા પ્રમુખ સાહેબ છે યોગી પટેલ, એમને હાથે મળીને અહીંયા સ્કૂલમાં આવ્યા હતા. એ લોકો તાળા ખોલતા નથી, સ્કૂલ બંધ છે, અંદરથી તાળું મારેલું છે એ લોકોએ, હવે અમે લોકોએ બહારથી તાળું મારી દીધું છે. તાળું બંધનું આજે એ હતું અમારું માંગણીમાં. એવું છે કે જે બી જે ગવર્મેન્ટે છૂટ આપેલી છે ફીસમાં, જે 25% ડિસ્કાઉન્ટ છે ટ્યુશન ફીસની ઉપર, એ જોઈએ છે. માંગણી ના સંતોષાય તો પાછો ધરનો બોલીશું, તાળાબંધી કરીશું, બીજું જે વસ્તુ જેટલી કરવા જેવું વાપસ હશે બધું કરીશું. અંકલેશ્વરથી SN શાળાના શાળા સંચાલકો આજે બેફામ બન્યા છે. કોરોના મહામારીના સમયમાં વાલીઓ પાસેથી દબાણપૂર્વક ફી ઉઘરાવી રહ્યા છે. સરકાર અને FRC ના સ્પષ્ટ નિયમો છે કે ફક્ત ટ્યુશન ફી ઉઘરાવી શકાય, જેમાં પણ 25% રાહત આપવામાં આવી છે. તેમ છતાં આ શાળા સંચાલકો નાસ્તા ફી, ટ્રાન્સપોર્ટ ફી જેવી તમામ ફી ઉઘરાવી રહ્યા છે અને વાલીઓ પર દબાણ કરી રહ્યા છે. જો ચોક્કસ મુદ્દતમાં ફી ભરવામાં ના આવે તો વાલીઓ પાસેથી દંડ ઉઘરાવો તેમજ વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવા જેવી ધમકીઓ આપી રહ્યા છે, જેના પગલે આજે ભરૂચ જિલ્લા NSUI દ્વારા આવી શાળા પર વિરોધ તેમજ હલ્લાબોલનો પ્રદર્શન રાખેલો હતો. અને જો આવનારા દિવસોમાં પણ સંચાલકો આજ પ્રમાણે લૂંટ ચાલુ રાખશે તો આવનારા દિવસોમાં અહીંયા તાળાબંધી પણ કરવામાં આવશે. ઇસ વિડિયો કો લાઈક કરે, હમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર, બેલ આઇકન જરૂર પ્રેસ કરે હમારી ન્યૂ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે. ભરૂચ દિવાળીના તહેવારને લઈ ST વિભાગ દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાને રાખી વધુ બસોની ટ્રીપો શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં કોરોના બાદ દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે ત્યારે એસટી વિભાગે લોકો પોતાના માદરે વતનમાં જઈ તહેવારની ઉજવણી કરી શકે અને આવન જાવનમાં મુશ્કેલી ન પડે તે હેતુથી ભરૂચ વિભાગ દ્વારા વધુ 500 ટ્રીપો દોડાવવામાં આવશે જેમાં કોરોનાની ગાઈડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ માસ્ક અને બસની કેપેસિટીથી 75% જ મુસાફરોને સ્ક્રીનિંગ સાથે જ બસમાં પ્રવેશ કરવાની સાથે મુસાફરી કરવામાં આવશે કોરોના કાળમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ટ્રેન અને બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી જેમાં મુસાફરોને પોતાના માદરે વતન જવા માટે હાઈવે પર દોડતી ટ્રકોનો સહારો લેવો પડતો હતો ત્યારે સરકાર દ્વારા સરકારી ટ્રાન્સપોર્ટ ટ્રેનો અને બસોને મુસાફરો માટે ધીરે ધીરે શરૂ કરી દેવામાં આવે છે જેમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પોતાના માદરે વતન જતા મુસાફરી કરતા મુસાફરોની સુખાકારી માટે બસોની ટ્રીપો વધુ દોડાવી મુસાફરોને પોતાના માદરે વતન સુરક્ષિત પહોંચાડવા માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા અલગ અલગ રૂટો પર વધુ બસો દોડાવવામાં આવી રહી છે ભરૂચ એસટી વિભાગ નિયામક KC બારોટના જણાવ્યા અનુસાર વધુ પડતા મુસાફરો સુરતથી સૌરાષ્ટ્ર જતા હોય વિભાગીય કચેરીથી વધુ બસો સુરત દાહોદ ગોધરા માટે ફાળવવામાં આવે છે ભરૂચ વિભાગ દ્વારા 10 તારીખથી દિવાળીના તહેવારો નિમિત્તે એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરેલું છે ભરૂચ વિભાગ આ તહેવારો દરમિયાન લગભગ 500 ટ્રીપો સંચાલન કરશે જેમાં 20-25 હજાર મુસાફરોને આ દિવાળી તહેવાર દરમિયાન એક્સ્ટ્રા સંચાલનનો લાભ મળશે તેઓ લોકોને સલામત રીતે તેઓને વતનના મુકામે પહોંચાડવા માટેનું ચુસ્ત આયોજન કરેલું છે હાલમાં કોરોના સમયગાળા દરમિયાન જે રાખવાની થતી સાવચેતીઓ પેટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝેશન વગેરે આયોજન પણ વિભાગ દ્વારા કરવામાં આવેલું છે વિભાગ દ્વારા મોટેભાગે GNFC કંટ્રોલ પોઈન્ટ અને અંકલેશ્વર GIDCના કંટ્રોલ પોઈન્ટ ખાતે આ આયોજન કર્યું છે જેમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે અમારા દ્વારા અમારો ટોટલ 1000થી વધારે ડ્રાઈવર કંડક્ટર અને વહીવટી સ્ટાફ આ સમગ્ર ટ્રીપો અને સંચાલનના આયોજનમાં આ સમયગાળા દરમિયાન રોકાયેલા રહેશે इस वीडियो को लाइक करें हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए भरूच जिला में आवेल तमाम शहर मार्गो रस्ता ऊपर फटाकड़ा दारूखाने फोड़वा पर प्रतिबंध दारूखाने फटाकड़ा खुला मैदान और कॉमन प्लेस में फोड़ी सकाशे भरूच जिला में प्रति वर्ष माफक दिवाळी नो पर्व उजवामां आवनार छे दिवाळीना पर्वनी उजवणीना भागरूपे फटाकड़ा दारूखाने फोड़वामां आवे छे ફટાકડા દારૂખાનું જાહેર રસ્તા પર ફોડવાથી જાહેર સલામતીને અવરોધ થતાં ટ્રાફિકને અડચણ થાય તેવો પૂરો સંભવ છે જેથી તારીખ 11-11-2020થી 17-11-2020 સુધીના દિવસો દરમિયાન ભરૂચ જિલ્લામાં આવેલ જાહેર માર્ગો રસ્તાઓ પર ફટાકડા દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મૂકવાનો આવશ્યક જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ JD પટેલ સને 1951ના ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 33(1)(u) અન્વયે મળેલ સત્તાની રૂએ તારીખ 11-11-2020થી તારીખ 17-11-2020 બંને દિવસો સહિત દરમિયાન ભરૂચ જિલ્લામાં આવેલ તમામ શહેર માર્ગો રસ્તાઓ પર ફટાકડા દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ ફરમાવેલ છે દારૂખાનું ફટાકડા ખુલ્લા મેદાન કોમન પ્લોટમાં ફોડી શકાશે આ હુકમનું ઉલ્લંઘન કરનાર ઉક્ત કાયદાની કલમ 135 પ્રમાણે સજા અને દંડને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું इस वीडियो को लाइक करें हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए भरूच जिला में दिवाली ना त्योहार दरमियान फटाकड़ा ना उत्पादन वेचन तथा फटाकड़ा फोड़वा बाबते जाहिरनामो प्रसिद्ध करायो ભરૂચ જિલ્લામાં દિવાળીના તહેવારો અને અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને ભયજનક હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરીત અસરથી રક્ષણ માટે ફટાકડાના ઉત્પાદન વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશા નિર્દેશો કરેલ છે તેના અમલીકરણ તથા દિવાળી તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ અકસ્માતોનો બનાવ ન બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે ભરૂચ જિલ્લામાં ફટાકડાના ખરીદ વેચાણ તથા ઉદ્યોગ પર નિયંત્રણ મૂકવું જરૂરી જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ JD પટેલે ફોજદારી કાર્યરત અધિનિયમ 1973-1974ના નંબર 2ની કલમ 144 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 1951ની કલમ 33(1)(b) કલમ 33(1)(u) અન્વયે મળેલ સત્તાની રૂએ ભરૂચ જિલ્લામાં નીચે મુજબના કૃત્યોનું ચુસ્તપણે પાલન કરાવવા ફરમાવેલ છે દિવાળીના તહેવાર દરમિયાન રાત્રિના 8 વાગ્યાથી 10 કલાક દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે સિરીઝમાં જોડાયેલા ફટાકડાની લૂમ સિરીઝ ક્રેકર ઓફ લેરિસથી મોટા પ્રમાણમાં હવા અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં
એટલે કે ફોડી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં. હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકાવા માટે માત્ર પીએએસઓ સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા કે માન્ય ધ્વનિ સ્તર વાળા જ ફટાકડા વેચી અથવા તો વાપરી શકાશે. પીઈએસઓ દ્વારા એવા અધિકૃત માન્ય ફટાકડાના દરેક બોક્સ ઉપર પીઈએસઓની સૂચના પ્રમાણેનું માર્કિંગ હોવું જરૂરી છે. હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થા, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે. કોઈ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં. ઈ કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ, એમેઝોન સહિતની ઈ કોમર્સ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકાશે નહીં, ઓનલાઈન વેચાણ કરી શકાશે નહીં. લોકોને અગવડ ઊભી ન થાય, કોઈ પણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે ભરૂચ જિલ્લાના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, એલપીજી બોટલિંગ પ્લાન્ટ, એલપીજી ગેસ સ્ટોરેજ કે અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોનો સંગ્રહ કરેલ ગોડામો નજીક ફટાકડા દારૂઓ ફોડી શકાશે નહીં. કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટન, ચાઇનીઝ તુક્કલ, આતિશબાજી, બલૂનનું ઉત્પાદન કે વેચાણ કરી શકાશે નહીં, તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહીં. આ જાહેરનામાનો તારીખ 9/11/2020 થી 1/12 સુધી રહેશે. આ હુકમ અન્વયે ભરૂચ જિલ્લામાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજ્જાથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓ કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે આઈપીસી કલમ 188 તથા જીપી એક્ટની કલમ 131 મુજબ ફરિયાદ માનવા માટે અધિકૃત કરવામાં આવનાર છે તેવું જાણવા મળી રહ્યું છે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. भरूच नगर पालिका द्वारा नगर ना रस्ताओं पासे 8 जेटला स्थानकोए निशुल्क शुद्ध पीवाना पानी ने सुविधा माटे रो प्लांट उभो करवामा आव्या छे. जेमा राधा कृष्ण महादेव मंदिर पासे स्टेशन सर्कल, પાંચવતી સર્કલ, નર્મદા એપાર્ટમેન્ટ, મહમદપુરા, વિજયપુર બંબાખાના સર્કલ, સીફાનાડા પાસે જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં મશીન ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં અન્ય 2 સ્થાનકો, 1 સુપરમાર્કેટ, બીજું કસક સર્કલ ખાતે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આમ સુવિધાની વિગત જોતા આરો પ્લાન્ટ ઓટોમેટિક કોઈપણ સમયે પાણી મળે તેવું છે. આ ઉપરાંત સેન્સર બેઝ ઓપરેશન સિસ્ટમ, સ્ટેનલેસ સ્ટીલ ડ્રિંકિંગ વોટર ટેન્ક, 5 સ્ટેજ આરો પ્યુરિફિકેશન, ટેમ્પરેચર એન્ડ TDS ડિસ્પ્લે, LED લાઇટ એન્ડ CCTV કેમેરા, 50 LED TV ડિસ્પ્લેની સુવિધા સજ્જ છે. એક મશીનની કિંમત આશરે ₹1,45,000 જેટલી થાય છે. 5 વર્ષ સુધી કોન્ટ્રાક્ટર દ્વારા મેન્ટેનન્સની જવાબદારી લેવામાં આવી છે. આરો પ્લાન્ટ પર જાહેરાત અંગેની રાઇટ્સ દાદા પબ્લિસિટીને આપવામાં આવેલ છે. 8 જેટલા આરો પ્લાન્ટનું ઉદ્ઘાટન ધારાસભ્ય દુષ્યંત પટેલે કર્યું હતું. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં વોર્ડ નંબર 6 જ્યોતિનગર પાણીની ટાંકી તુલસીધામના 4 રસ્તા ઉપર આજે એક આરો મશીનનું આજે લોકાર્પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ મશીન જાહેર રસ્તા પર મૂકવામાં આવ્યું છે અને લોકો માટે પીવાની પાણીની સુવિધા અહીંયા મળી રહે તે માટે આરો પ્લાન્ટ રસ્તા પર મૂકવામાં આવ્યા છે. આવા 8 આરો પ્લાન્ટ ભરૂચની શહેરની અંદર લગાવવામાં આવ્યા છે અને 8-8 એ ભરૂચની જનતા માટે રસ્તામાં પીવાનું પાણી શુદ્ધ આરોવાળું પાણી મળી રહે તે માટે નગરપાલિકાની વિભાગના ચેરમેન રાજશેખરભાઈ, નગરપાલિકાના માનનીય પ્રમુખ બેન સુરભીબેન અને આખી ટીમે ખૂબ સરસ કામગીરી કરી છે. આનાથી લોકોને મીઠા પાણીનો જે પ્રશ્ન છે કે મીઠું પાણી રસ્તામાં લોકો માટે અને તે પણ ઠંડુ, એ આ પ્રકારનું એક સુંદર આયોજન આ શહેરની માટે કર્યું છે. આગામી દિવસની અંદર બીજા 2 આવા પ્લાન્ટ ભરૂચ શહેરમાં લગાવશે. કુલ 10 પ્લાન્ટ ભરૂચ શહેરની અંદર લાગવાના છે. ત્યારે હૃદયપૂર્વકના હું અભિનંદન ચેરમેનને, નગરપાલિકાના પ્રમુખને, નગરપાલિકાની ટીમ અને અધિકારીઓને આપું છું જેથી કરીને ભરૂચ શહેરની અંદર જે પીવાના પાણીનો જે પ્રશ્ન છે એ આવનારા દિવસોમાં હલ થયો છે અને લોકોના સુવિધામાં વધારો થયો. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. नाना जामुडा गामे विजली पड़ता मृतक पामेल महिलाना परिवारे 4,50,000 ની સહાય અપાઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં જૂન માસના પ્રારંભની સાથે જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા. 70 ઇંચ કરતાં વધુ વરસાદ ચોમાસાની સિઝનમાં પડતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી જવા પામી હતી. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાથી ભારે નુકસાન થયાના પણ અહેવાલ મળી રહ્યા છે, જેમાં નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ નાના જામુડા ગામે 17 સપ્ટેમ્બર 2020ના રોજ ધોધમાર વરસાદની સાથે વીજળી પડતા શુકલીબેન મગનભાઈ વસાવા ઉંમર વર્ષ 55 અને 2 બળદના ઘટનાસ્થળ ઉપર જ કરુણ મોત નીપજતા પરિવારના સભ્યો અને ગ્રામજનોમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. આ બાબતે ગ્રામ પંચાયત, નેત્રંગ તાલુકા પંચાયતના સત્તાધીશો અને સરકારી તંત્રએ જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતક પરિવારની મહિલાના પરિવારના સભ્યોને આર્થિક સહાયતા આપવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં મૃતક મહિલાના પતિ મગનભાઈ વસાવાને નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન વસાવા, નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી અલ્પાબેન નાયર, કારોબારી પ્રમુખ મગનભાઈ વસાવાના હસ્તે રૂપિયા 4,50,000ના ચેકનું વિતરણ કરી સહાયતા આપી હતી. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. समाचार पूर्ण थता पहला फरी एक नजर करिए आज ना मुख्य समाचारों पर. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં સિડની ફોર્મ્યુલેશન એન્ડ કેમિકલ કંપનીમાં આગ લાગવાથી દોડધામ. 6 જિલ્લા ફાયર બ્રિગેડે આગ ઉપર કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં. અંકલેશ્વરમાં ઇન્ડિયા ઇન્ફોલાઇન ગોલ્ડ લોન ફાઇનાન્સમાં 3 કરોડ ઉપરાંતના સોનાની લૂંટમાં રેન્જ આઈજીએ કરી વિઝિટ. 3,29,65,000ના સોનાના પેકેટની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. 5 જિલ્લાની પોલીસની અલગ અલગ ટીમો બનાવી. એનએસયુઆઈ દ્વારા વિવિધ શાળાઓ મારફતે ફી વધારા સામે લાલ આંક કરી. આજરોજ અંકલેશ્વર સ્થિત એસેન્ટ સ્કૂલ દ્વારા સરકારના પરિપત્ર અને એફઆરસીના નિયમની અવગણના. વધારાની ફી ઉઘરાવવામાં આવી રહી છે, એટલું જ નહીં શાળા સંચાલક દ્વારા વાલીઓને ફી ભરવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે એનએસયુઆઈના પ્રમુખ યોગી પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજાયું. તો આ હતા આજના સમાચારો. આવતીકાલે નવા સમાચાર સાથે ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.